ખબરોમાં બને રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. વાત કરીએ ખુદ એસટી વિભાગ જે છે એ ટ્રાફિકના નવા નિયમોનું પાલન નથી કરી રહી. ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમોની ખુદ એસટી વિભાગ જ એસી તેસી કરી રહી છે. ટ્રાફિકના નવા નિયમોની એસટી તેસી કરી રહ્યું છે ગુજરાતના એસટી વિભાગ. કારણ કે સીટ બેલ્ટ બાંધવામાં નથી આવતો. એસટીની ઘણી બસોમાં સીટ બેલ્ટ જ ન હોવાનું પણ સામે આવ્યું છે. રિયાલિટી ચેક કર્યું બીપી અસ્મિતાએ તો ખબર પડી છે કે એસટીના કેટલાક ડ્રાઈવરોને સીટ બેલ્ટ બાંધવા પણ નથી રસ, સીટ બેલ્ટ બાંધવામાં નથી આવતો અને સીટ બેલ્ટ બાંધવામાં રસ પણ નથી. દ્રશ્યમાં જોઈ શકાય છે તેમાં એસટી વિભાગે ટ્રાફિકના નવા નિયમને ઉડાડ્યા છે ધજાગરા. એસટીના કેટલાક ડ્રાઈવરોને સીટ બેલ્ટ બાંધવામાં નથી રસ અને મોટાભાગની બસોમાં સીટ બેલ્ટ પણ ન હોવાનું પણ સામે આવ્યું છે. એબીપી અસ્મિતાએ જ્યારે રિયાલિટી ચેક કર્યું ત્યારે અમારી સામે જ કેટલાક ડ્રાઈવરોએ તો સીટ બેલ્ટ બાંધ્યો, કેટલાક ડ્રાઈવર તો સીટ બેલ્ટ ક્યાં છે તે પણ શોધતા હતા. સીટ બેલ્ટ તો મારી ગાડીમાં જોવો સાહેબ. સાહેબ સીટ બેલ્ટ નથી ગાડીમાં મારી. ગાડી નહીં. હા સાહેબ. અત્યારે સીટ બેલ્ટ આમાં આપ્યો નથી સાહેબ. જે જૂના મોડેલ છે એમાં ફાટી ગયેલા તૂટી ગયેલા છે. સીટ બેલ્ટ ક્યાં છે? હા સીટ બેલ્ટ. કયો સીટ બેલ્ટ? સીટ બેલ્ટ ક્યાં છે? સીટ બેલ્ટ નથી પહેરતા. કાં છે? ક્યાં છે? કરીશું બસ. ના આપડે તો નપિયાલ વેલી આવે એટલે બે મિનિટ લગાવો એટલી વાર માં કીધા ગાડી લગાવતો હતો એટલે બરોબર. પછી ફોટો પાડો પણ દૂર છે હવે ક્યાં અમારે લગાવવાનું કો? તકલીફ કઈ છે? કઈ પોકાય નહી. નવી ગાડીઓ આવજે એમાં સેફટી છે એટલે આમાં નથી. આ જૂની ગાડીઓ છે એમાં સેફટી નથી એટલે નવી ગાડીઓ બધી સેફટી છે. સરકારને કેવું તો પડશે ને કે આ તો અમારા સાહેબો અમે અધિકારીઓને વાત કરી જો ભાઈ આવી થયું હતું જવાબ નથી આપતા એટલે આજે તમે નવું શરૂઆત છે એટલે આજે જ કરીએ ને એમ છે. તો એક મહિનાથી શરૂઆત કાયદો આજથી લાગુ પડે છે. કાયદો આજે થયો એટલે આજે અમને તમે જોણ કરે અમે વાત કરી દેવું. એમ નહીં મારી વાત આપણે રિવાજ કરતો તો ને રિવાજ કરતા નો વાત કરવો પડશે ને. હા એટલે પડવાનો છે. આજથી નિયમ લાગુ પડ્યો ખબર નથી ખ્યાલ છે સાહેબ. તો કેમ નથી પહેર્યો? સીટ બેલ્ટ આવો હું છે આ સી ચાલુ કર્યું છે. સીટ બેલ્ટ નો ખ્યાલ નતો લગાવેલો હતો પણ પેલા અહીં આપડે ચોપાય ને પેસી જવું તા એ વખત કાઢી નાખ્યો. અત્યારે તમારી બસ ચાલતી હતી પહેરેલો? હા બસ ચાલતી હતી ત્યારે રોડ ઉપર ચાલુ હતી ને ત્યાં તો સીટ બેલ્ટ લગાવેલો હતો પણ જયારે ડેપો ની અંદર પેસ્યો ને. સીટ બેલ્ટ ક્યાં છે કાઢો? કેવી હાલત માં? ચાલુ જ છે પણ જયારે ડેપો ની અંદર આવ્યો પેસેન્જર ઉતારતો હતો એ વખત બહાર કાઢ્યો છે કે અમારે નીચે ઉતરવું પડે ને. આપે એક કાયદાનું પાલન કર્યું છે બીજા પણ લોકોને શું કહેશો સીટ બેલ્ટ પહેરવાનું? ખરેખર કરવું જ જોઈએ સારો નિયમ છે. મોટાભાગના ડ્રાઈવરો નથી પહેરતા એને પણ આપ સૂચન કરશો કે સીટ બેલ્ટ પહેરવો જોઈએ? સીટ બેલ્ટ પહેરવો જ જોઈએ ખરેખર કરવો જ જોઈએ કાયદાનો અમલ. એસટી બસની તપાસ કરી એબીપી અસ્મિતાએ ત્યારે એક ડ્રાઈવર મળ્યો ફક્ત જેણે સીટ બેલ્ટનું નિયમનું પાલન કર્યું હતું. એસટી વિભાગે સીટ બેલ્ટ માટે કોઈ ગંભીરતા દાખવતું ન હોય તેવું લાગી રહ્યું છે. મોટાભાગના ડ્રાઈવર ને જાણવાનો પ્રયાસ કર્યો, વાતચીત કરી. અમારા સંવાદદાતા દીક્ષિત ઠકરાર ઉભા છે અમદાવાદના એસટી ડેપો પર, વધુ માહિતી મેળવીશું તેમની પાસેથી. દીક્ષિત, તમે જે લોકોનો રિયાલિટી ચેક કર્યું છે, એક જ ડ્રાઈવર એવો મળ્યો જેણે સીટ બેલ્ટ પહેર્યો હતો, કેવી ગંભીર પરિસ્થિતિ જોવા મળી? કેટલી જગ્યાએ તો સીટ બેલ્ટ પણ તૂટેલા હતા? શું શું સમસ્યાઓ છે અને શું જાણવા મળ્યું આ રિયાલિટી ચેકમાં?
બિલકુલ, અમદાવાદ રિયાલિટી ચેક કર્યું. અમદાવાદ ગીતા મંદિર બસ સ્ટેન્ડ પર 90% જે એસટી બસના ડ્રાઈવરો છે તે સીટ બેલ્ટ નથી પહેરતા. હું ફરીથી ગીતા મંદિર બસ સ્ટેન્ડ થી સીધા દ્રશ્યો છે તે આપને બતાવીશ કે જોઈ શકાય છે કે જે નિયમોનું પાલન છે તે આજથી સામાન્ય જનતા છે તે કરી રહી છે. મોટા દંડ છે તે આજથી જનતા છે તેને ફટકારવામાં આવી રહ્યા છે, પરંતુ ખુદ એસટી નિગમના ડ્રાઈવરો છે તે ક્યાંક ને ક્યાંક આ નિયમ છે તેના પાલન છે તે નથી કરતા, અને તેવા દ્રશ્યો છે તે જોવા મળ્યા. એટલે કે ખૂબ ગંભીર બેદરકારી છે તેવી સામે આવી. કાકા શું કહેશો, ડ્રાઈવરો સીટ બેલ્ટ નથી પહેરતા, લાગે છે કે પહેરવો જોઈએ? પહેરવો જોઈએ, પહેરવો જોઈએ, સીટ બેલ્ટ પહેરવો જોઈએ. શું કહેશો, ડ્રાઈવરો સીટ બેલ્ટ નથી પહેરતા, સૂચન કરશો ડ્રાઈવરોને સીટ બેલ્ટ પહેરવો જોઈએ? હું સીટ બેલ્ટ તો પહેરવો જ જોઈએ, હું પહેરતા નથી. આપણે બહુ મુસાફરી બહુ ધ્યાન નથી, પણ નથી પહેરતા એ દેખાય જ છે. અને અહીંયા આગળ જે આ જે પ્રાઇવેટવાળા જે બૂમો પાડે છે ને ખાનગીમાં, એ તે ખરેખર અયોગ્ય છે. શું કહેશો તમે, ડ્રાઈવરો સીટ બેલ્ટ નથી પહેરતા, એક બસમાં 60-70 લોકો હશે, સીટ બેલ્ટ પહેરવો હશે તો કાબુ નહીં ગુમાવે, અકસ્માતો પણ નહીં થાય, નિયમોનું પાલન નથી કરતા, લાગે છે આપને? સીટ બેલ્ટ એ આપણે ફર્સ્ટ સેફ્ટી માટે છે. ડ્રાઈવરની સલામતી હશે તો પેસેન્જરની સલામતી રહેશે. એટલે કોઈ પણ એક્સિડન્ટ થાય તો પહેલાં ડ્રાઈવરે પોતે જ સલામતી રાખવી પડે છે. સલામતી નથી રાખતા, લાગે છે કે આ તમામે હવે કાયદાનું પાલન કરવું પડશે? દરેકે દરેક માણસે કાયદાનું પાલન કરવું જ જોઈએ. સેફ્ટી બેલ્ટ જો છે તો ગાડી માટે, એસટી માટે, તમામ માટે ફરજિયાત છે. તો તમામ માટે છે તે ફરજિયાત છે. એસટી નિગમ અને તેની ઓફિસના દ્રશ્યો છે. સીટ બેલ્ટ પહેરેલા ડ્રાઈવર જોવા મળે છે અંદર? જી, સીટ બેલ્ટ પહેરેલા ડ્રાઈવર જોવા મળે છે અંદર? મતલબ ધ્યાન નથી રાખે, ઓછો રાખે. તમને લાગે છે કે ડ્રાઈવરો સીટ બેલ્ટ પહેરવા પડશે? હા, પહેરવા પડે. હું પોતે ડ્રાઈવર છું. પહેરો છો સીટ બેલ્ટ? હા, હું તો પહેરો છું. હું ટેન્ક, હું મતલબ ડીઝલનો ટેન્કર ચલાવું કંપનીનો. તો જે ડ્રાઈવરો છે તે ઘણા ડ્રાઈવર છે તે નિયમોનું પાલન કરે છે, તો ઘણા ડ્રાઈવર છે તે અત્યારે પણ દ્રશ્યો છે તે જોઈ શકાય છે ગીતા મંદિરથી સીધા જ, કે જ્યાં કોઈ પણ પ્રકારના નિયમો છે તેનું પાલન છે તે નથી કરવામાં આવતું, ને આવા દ્રશ્યો છે. ભાઈ સીટ બેલ્ટ કેમ નથી પહેરો? સીટ બેલ્ટ, સીટ બેલ્ટ આગળ કાયદો હજી યાર, ગરમી હત હમણાં કાયદો જ છે, પછી રાખવું પડશે, કાયદાનું પાલન કરવું પડશે. એમાં સર સાચું છે, જરી લો, સોરી. કાયદાનું કાકા શું કહેશો, ડ્રાઈવરો સીટ બેલ્ટ નથી પહેરતા, જનતાના પર દંડ આપે છે? પણ આમાં સરકારે આવું ને આવું જ કરે બધું. બિલકુલ, તો જોઈ શકાય છે કે ક્યાંક સરકારથી પણ નારાજ છે, ને ડ્રાઈવરનું અત્યારના લાઈવ દ્રશ્યો પણ જોયા. બીજી પણ બસો છે તે નીકળી રહી છે, પરંતુ મોટા ભાગની બસો વિશાલ એવી છે કે જેના ડ્રાઈવરોએ સીટ બેલ્ટ નથી પહેર્યું. વધુ એક ડ્રાઈવર છે તે જોઈ શકાય છે કે આ ડ્રાઈવર પણ નજરની સામે છે, કેમેરાની સામે છે, તેને પણ કાયદાનું પાલન નથી કર્યું, સીટ બેલ્ટ નથી પહેર્યા. એટલે કહી શકાય કે મોટા ભાગની બસના ડ્રાઈવરો છે તે સીટ બેલ્ટ નથી પહેરતા, કાયદા છે તેનું કાયદાનું ઉલ્લંઘન કરે છે. મહત્વની વાત એ છે કે એસટી વિભાગની જે એસટી નિગમ છે તેની બહાર એક પણ પોલીસ કર્મી પણ જોવા ન મળ્યો. જ્યારે લોકો છે તે ચાર સર્કલે છે, કોઈ પોલીસ અધિકારી એસટી નિગમની બસને પણ નથી રોકતા. એટલે મહત્વની વાત છે કે પાલન કરવું પડશે. શું લાગે છે કે ડ્રાઈવરો નિયમોનું પાલન નથી કરતા, સીટ બેલ્ટ નથી પહેરતા, લાગે છે કે પહેરવો પડશે? પહેરવો તો પડશે જ, સીટ બેલ્ટ પહેરશો તો પડશે જ. આપ શું કહેશો, કાયદાનું પાલન જરૂરી છે તમામ લોકો માટે? આપણે બધાની માટે જરૂરી જ છે. કાયદો જે બનાવ્યો, આપણે કાયદો બધાને સારા માટે જ બનાવ્યો છે, જે લાગુ પડે સારું કર્યું. સરકાર જે કરે છે સારું જ કરે છે.